નમસ્કાર કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનને લગતી ગઈકાલ સાંજના પાંચ વાગ્યાથી આજ સાંજના પાંચ વાગ્યાની વિગત આ પ્રમાણે છે કે આજે દિવસ દરમિયાન કુલ બસો છવ્વીસ પોઝિટિવ કેસીસ આવ્યા છે ટુ ટ્વેન્ટી સિક્સ પોઝિટિવ કેસીસ આજે દિવસ દરમિયાન જેટલા લોકો જે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના ચિકિત્સા સારવાર હેઠળ હતા અને જે જેમનું દુઃખદ મૃત્યુ થયું છે એમાંથી ચાર એવા લોકો છે કે પ્રાથમિક રીતે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના લીધે એમનું દુઃખદ અવસાન થયું છે પણ પંદર એવા લોકો છે કે જેમની અન્ય ગંભીર બીમારી હતી અને પ્રાથમિક મૃત્યુ માટેનું કારણ એ અન્ય બીમારી જે ગંભીર હતી એ હતી અને સાથે એમને કોવિડની સંક્રમણ પણ થઈ છે અને તેઓ ગુજરી ગયા છે આજે જે ચાલીસ જેટલા લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈને પાછા ગયા છે એ રીતની વિગત છે આજનું જેટલા પોઝિટિવ કેસીસ આવ્યા છે એનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ બ્રેકઅપ જોઈએ તો આ રીતે છે કુલ બસો છવ્વીસ જે કેસીસ છે એમાંથી અમદાવાદના એકસો ચોસઠ આણંદના નવ કેસ નાઇન ભરૂચમાં બે ભાવનગરમાં એક બોટાદના છ કેસ ગાંધીનગરમાં છ રાજકોટમાં નવ નાઇન સુરતમાં ચૌદ અને વડોદરા પંદર એમ કરીને બસો છવ્વીસ જેટલા પોઝિટિવ કેસીસ આજે દિવસ દરમિયાન આવ્યા છે પછી આપણે દર્દીઓની વિગત જેટલા અત્યાર સુધી જે પોઝિટિવ ત્રણ હજાર સાતસો ચુંબોતેર જેટલા એટલે થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ એન્ડ સેવન્ટી ફોર જેટલા કુલ અત્યાર સુધી પોઝિટિવ કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના લોકોને આપણે આઈડેન્ટિફાય કર્યા છે એમાંથી ચારસો ચોત્રીસ લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે જતા રહ્યા છે જે સ્ટેબલ છે એટલે એમની કન્ડિશન હોસ્પિટલમાં તો છે પણ બિલકુલ કાં તો નોર્મલ છે કે માઇલ્ડ ઇલનેસ છે એવા ત્રણ હજાર એકસો પચીસ જેટલા લોકો છે ચોત્રીસ એવા લોકો છે કે જે ગંભીર છે વેન્ટિલેટર પર છે અને આજે જે જેટલા લોકોએ ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે ગયા છે એની ટોટલ અંક ફોર્ટી ચાળીસનો છે અને એનું બ્રેકઅપ અલગ અલગ અમદાવાદમાં ઓગણત્રીસ જેટલા લોકો સાજા થઈને એમનું આખું સારવાર ચિકિત્સા પૂરી થઈ ગઈ અને ઇલાજ થયા પછી ઘરે ગયા છે પોઝિટિવ આણંદમાં ત્રણ ભાવનગરમાં એક બોટાદમાં બે છોટાઉદેપુર બે કચ્છ એક અને વડોદરા બે હવે આજે અગત્યની બે વસ્તુઓ જે આપણને બધાને આશા પણ આપે એવી બહુ જ સરસ પોઝિટિવ સ્ટોરીઝ એવી છે કે ભાવનગરમાં એક માળિયા ફળી વાડ કરીને વડવા માળિયા ફળી વડવાના એક બહુ મોટી ઉંમરના વયસ્ક એક ભાઈ નેવું વર્ષના એમની ઉંમર હતી આજે ડિસ્ચાર્જ થઈને ગયા છે એ ખરેખર જેને આપણે કહીએ બાયપેપ એટલે ઓક્સિજન પર હતા અને એ ઓક્સિજન પાંચમી તારીખે એડમિટ થયા ત્રેવીસ દિવસ હોસ્પિટલમાં રહ્યા અને અઠ્યાવીસમી એટલે આજે એ સાજા થઈને પાછા ઘરે ગયા છે ઇન્સિડેન્ટલી અમારી રોજેરોજ તજજ્ઞ ટીમ્સ અમારી એની અંદર ડૉક્ટર અતુલ પટેલ નિષ્ણાત છે ડૉક્ટર આર કે પટેલ સાહેબ હોય છે ડૉક્ટર પાર્થિવ પણ હોય છે એની અંદર પાર્થિવ મહેતા સાહેબ હોય છે પછી અલગ અલગ રીજનલ અમારા જે હેડ્સ છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય પણ જોઈન કરતા હોય છે ડૉક્ટર સસિલ પરમાર અને આ રીતે ડૉક્ટર આરતી ત્રિવેદી એવા અલગ અલગ વિસ્તારના અમારા નોડલ ઓફિસર્સ પણ હોય છે અને રોજે રોજ અમે આવા જે કોમ્પ્લિકેટેડ કેસીસ છે વેન્ટિલેટર ઉપર અથવા જે આ રીતે કોમ ઓર્બિટ એલ્ડરલી અને કોઈ પણ આવી સિરિયસનેસ હોય એમની ચર્ચા કરતા હોય છે એટલે આ કેસમાં જે ડૉક્ટર્સ આમને ટ્રીટમેન્ટ સારવાર આપતા હતા એમને પણ આજે બધી વાતો શેર કરી કે આટલા દિવસોથી આ કેસના બારામાં પણ અહીંયા ટેલીમોનિટરિંગની આપણી જે વ્યવસ્થા છે આખી એક સિસ્કો તરફથી એક વેબેક્સ નામની એક પ્લેટફોર્મ પર અલગ અલગ વિસ્તારોથી ડોક્ટર્સ ચર્ચા કરતા હોય છે આ બધા સ્ટેટ લેવલના તજજ્ઞો સાથે કે આ કેસનું પ્રોગ્રેશનમાં આપણે હજી શું દરમિયાનગીરી કરી શકીએ કઈ રીતે કરીએ તો આજે એની પણ એ બધા ચર્ચાના અંતે જે જે વસ્તુઓ પોઝિટિવ અહીંથી એમને ઇનપુટ્સ આપવામાં આવ્યા એનું અમલ પણ કર્યું છે અને આ નેવું વર્ષના એક મુરબ્બી બિલકુલ સાજા થઈને પાછા ભાવનગરમાં ડિસ્ચાર્જ થયા છે એ જ રીતે આજે આજે બીજા પણ એટલે જે બિલકુલ પુખ્ત અને મોટી વયસ્ક વ્યક્તિ છે તો આપણે જોયું પણ એની સાથે સાથે એકદમ જીવનનું નવું એક શક્યતાનું આખું જે અવતરણ કહી શકાય એવા બે બાળકો એક બાળક જામનગર એટલે રાજકોટની અંદર એક બાળકનું જન્મ થયું છે અને એ જ રીતે એક બાળકનું જન્મ ભાવનગરમાં થયું એ બે પણ કેસીસની આજે ચર્ચા અમારી જે વિડીયો કોન્ફરન્સિંગ થઈ કલેક્ટર સાથે એની બધી વિગત શેર કરવામાં આવી છે આમાં નોંધપાત્ર એ વસ્તુ હતું કે માતા આમ તો અનેક જન્મો રોજના થતા હોય છે પણ આ બે કેસમાં એમની જે મા હતી જે સગર્ભા મહિલા હતા એ પોઝિટિવ હતા કોવિડના અને છતાં બાળક જે જન્મ્યું એ બિલકુલ એનાથી ઇન્ફેક્ટ થયા વગર સંક્રમિત ન થતા નેગેટિવ કોવિડના નેગેટિવ બાળક બંને કેસમાં જન્મ્યા છે અને અત્યાર સુધી પણ વિશ્વકક્ષાએ ઘણું અનુસંધાન બતાવે છે કે અનલાઇક સર્ટન ડિઝીઝીઝ આપણે જોઈએ કે જે વર્ટિકલ ટ્રાન્સમિશન હોય છે એટલે માતાથી બાળ એ આ ડિઝીઝમાં લગભગ જોવા ઓછું મળે છે એટલે એ રીતે આ બંને બાળકો ભલે એમની માતા પોઝિટિવ હતી બાળકો નેગેટિવ છે અલબત્ત આવી માતાઓ જ્યારે બાળકને જન્મ આપે તો બાળકને ફીડ કરતી વખતે વગેરે માએ માસ્ક પહેરવું પડશે અને બિલકુલ એના હાથ વગેરે ધોઈને ફીડિંગ કરે એવી પણ આપણે એના માટે નિયમ રાખી છે આજે બીજી એક અગત્યનો એક નિર્ણય આમ તો ગઈકાલે ભારત સરકાર તરફથી આવ્યું છે આપણે કમ્યુનિકેટ પણ કરી દીધું છે બધાને તરત જ કે જે લોકો પોઝિટિવ ટેસ્ટ થઈને આવશે એમના માટે હોમ આઇસોલેશન માટેની પણ એક પ્રાવધાન છે એવા કેસીસમાં કે જે બિલકુલ સિમ્ટોમેટિક નથી જેને આપણે એ સિમ્ટોમેટિક કહીએ એટલે કોઈ લક્ષણ નથી અને એવા કેસીસ કે જ્યાં બિલકુલ માઇલ્ડ અથવા મોડરેટ સિમ્ટમ્સ જોવા મળે તો આવા લોકો માટે હોમ આઇસોલેશનનું પણ પ્રાવધાન ભારત સરકારે કર્યું છે પરંતુ એની અંદર અનેક કન્ડિશન સેટિસ્ફાય કરવા પડે જે તે વિસ્તારના આપણા પબ્લિક હેલ્થના જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જાહેર આપણી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે ડોક્ટર હોય એમને ત્યાં વિઝિટ કરીને ચેક કરી લેવી પડે કે એમના ઘરમાં ખરેખર અલગ રૂમ અને અલગ બાથરૂમની વ્યવસ્થા એમના માટે છે એક ચોવીસ કલાક એમના માટે એક વ્યક્તિ એમની સારવાર રાખે એવી ત્યાં ઘરમાં વ્યવસ્થા છે એમના કોઈ એમના દેખરેખ આપી લેશે અને એ વ્યક્તિને પ્રોફિલેક્સિક્સ તરીકે એટલે અટકાયત અને આ રોગ સંક્રમણ ન થાય એના માટે આપણે હાઇડ્રોક્સિક્લોરોક્વિનનું કોર્સ પણ અપાવવું પડશે જે એમનું ધ્યાન રાખે છે એવા વ્યક્તિ અને ઓન કોલ ડૉક્ટર્સ હોય એવી અનેક શરતો છે એ એનું અનુપાલન થયું છે થઈ શકે એની પણ ખાતરી આપણી ટીમ કરશે ઉપરાંત જે તે પેશન્ટ અથવા એમના ઘરના જે વડીલ હોય કે જે ડિસિઝન મેકર હોય એમના ફેમિલી મેમ્બર્સે એક અન્ડરટેકિંગ આપવું પડશે એક બાહીરી ભાંહેધરી પત્ર એનું ફોર્મેટ પણ ભારત સરકારે આપ્યું છે અને કરવાથી હોમ આઇસોલેશન એની પણ એક પ્રાવધાન સરકારે કરી છે આનાથી પણ અમે માનીએ છીએ કે ઘણા લોકોને કદાચ ઘરમાં જ પણ વ્યવસ્થિત આ બધા રૂલ્સનું પાલન કરીને ઝડપથી સાજા થવા માટે પણ અનુ અનુકૂળતા રહેશે બીજી અગત્યની વાત આજે પણ કહેવાની છે કે આપણા ત્યાં જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો ડૉક્ટર્સ છે એમની સાથે નવમી એપ્રિલના રોજ એટલે આજથી લગભગ વીસેક દિવસ પહેલાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાહેબ અને આખી ટીમે એમની સાથે એક બેઠક કરી હતી અમુક હોદ્દેદારો જે રાજ્ય કક્ષાના હતા એમને અહીંયા પણ બોલાવ્યા હતા અને ઘણા બધા જે સુરતમાં દાખલા તરીકે એમના પ્રેસિડન્ટ છે ડૉક્ટર ચંદ્રેશ જરદોસ શ્રી ડૉક્ટર કેતનભાઈ દેસાઈ પછી એ જ રીતે રાજકોટના ડૉક્ટર અતુલભાઈ પંડ્યા છે ડૉક્ટર અતુલ પટેલ ડૉક્ટર આર કે પટેલ ડૉક્ટર અનિલ નાયક અને આ રીતે ઘણા બધા લીડિંગ ડૉક્ટર્સ છે બધા સાથે અલગ અલગ જિલ્લાઓમાં પણ આઈએમએના એમ પ્રેઝિડન્ટ સેક્રેટરી સાથેની બેઠક કરી હતી ત્યારબાદ રોજેરોજ સવારે અમારી એક ઓડિયો કોલ પર આ બધા એક્સપર્ટ્સ અને ડોક્ટર્સ સાથે અમે એક મીટિંગ કરતા હોઈએ છીએ જેની અંદર અમારા જ અધિક મુખ્ય સચિવ શ્રી મહેસૂલ વિભાગ શ્રી પંકજ કુમાર સાહેબ અને તેમજ અમારા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી શ્રી ડૉક્ટર કુમાર ગુપ્તા સાહેબ અમે બધા એમની સાથે ઓડિયો કોલ્સ રોજના કરીએ છીએ અને એના લીધે એક ખાસ એમને બે ત્રણ વસ્તુઓ કરવા માટે આપણે સરકારે પણ એમને પણ સહકાર આપી છે અલગ અલગ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ વગેરે કિટ્સ આપી છે પણ સાથે સાથે ઓપીડીસ આ બધી હોસ્પિટલ્સ ક્લિનિક્સમાં શરૂ થાય એના માટે પણ આપણે એમને મોટિવેશન સપોર્ટ અને કોઈને અટેક્સ થતા હોય સમાજ તરફથી તો પોલીસ પ્રોટેક્શન પાસેસ આ બધી પ્રાવધાન પણ કરી અને આજે એમના તરફથી આવેલ માહિતી મુજબ દાખલા તરીકે રાજકોટમાં છસો પાંચ જેટલી હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ શરૂ થઈ ગઈ છે ઓપીડી માટે અમદાવાદમાં પણ ચારસો ઉપરાંત એમ જોતાં રાજ્યભરમાં બે હજાર એકસો જેટલા હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ શરૂ થઈ ગયા છે પણ હજી આજે ફરી અમે બધાને અનુરોધ પણ કર્યો છે અને થોડી કડક રીતે આદેશ પણ કર્યું છે કે આ બધી જ હવે હોસ્પિટલ્સ ઓપીડીઝ ક્લિનિક્સ શરૂ થઈ જવી જોઈએ એના માટે લેટર પણ લખ્યું છે અને આઈએમએ તરફથી ખૂબ સારું સહકાર છે પણ નીચે લોકલી પણ બધા ડોક્ટર્સ જેટલા પણ તબીબો છે નિષ્ણાતો છે આની અંદર સક્રિય રીતે પાર્ટિસિપેટ કરે એવી અમારી અપેક્ષા છે અને આ મિટિંગ્સ રોજે રોજ થાય છે એની અંદર એમના પણ નાના મોટા પ્રશ્નો હોય તો એ ચર્ચામાં આવે છે અને એમના તરફથી જે આપણી કોવિડ હોસ્પિટલ્સ થઈ રહી છે એની અંદર જે ફિઝિશિયન્સ પલ્બનોલોજીસ્ટ એનેસ્થિસિયોલોજીસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ કામ કરવા માંગતા હોય અને એક સ્વેચ્છાથી વોલન્ટરલી એમને આ હોસ્પિટલ્સમાં યોગદાન આપવું હોય તો એ બધાને પણ આમાં સામેલ રાખવા માટે આપણે યાદી ફોન નંબર વગેરે લઈને એ વ્યવસ્થા પણ કરી છે આજે ખાસ આ રીતની વિગત છે અને ટોટલ જે ટેસ્ટ અત્યાર સુધીના થયા છે છપ્પન હજાર એકસો એક અને આજે જે કુલ ટેસ્ટ થયા છે બે હજાર પાંચસો છબ્બીસ ટેસ્ટ થયા છે એમાંથી કુલ અત્યાર સુધીના જે પોઝિટિવ થયા તો એ તો વાત કરી જ છે આપણે અને આજે ચાલીસ જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે એમાં એની વિગત પણ હમણાં આપવામાં આવી હતી એક ખાસ ભુજની અંદર આજે એક એવા બહેન હતા કે જેમને છત્રીસ દિવસથી ત્યાં હતા અને દસેક વખત રિપીટ ટેસ્ટ કરવું પડ્યું હતું કે જે દસ વખત કરવા છતાં નેગેટિવ નહોતું થયું પણ ફાઇનલી આજે રિકવર થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે એમની સાથે પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પર્સનલી વાત કરી છે અને એમને માત્ર કચ્છી ભાષા આપતું હતું એ ભાષામાં પણ એમની સાથે એમનું કમ્યુનિકેશન કઈ રીતે હાલચાલ છે બધું માન્ય મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે આ રીતની આજની સમગ્ર આપણી વિગત છે નમસ્કાર